तो जुओ कैपेसिटर में संग्रहित ऊर्जा आपणे जाणीए छीए कैपेसिटर छे ए बे सुवाहकोनुं तंत्र छे बराबर ने जेने आपणे सुवाहक एक अने सुवाहक बे जेमां एक परनो विद्युत भार प्लस क्यू अने बे परनो विद्युत भार माइनस क्यू छे। હવે દેખો વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ તો આપણે જાણીએ છીએ વિદ્યુત ક્ષેત્ર ધનમાંથી નીકળી અને ઋણમાં જાય છે, તો આમ કેપેસિટર એ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વિદ્યુતભાર ધરાવતા બે સુવાહકોનું બનેલું તંત્ર છે કે જેમાં પ્રારંભિક વિદ્યુતભાર શૂન્ય હોય છે, બરાબર ને? આનો પ્રારંભિક વિદ્યુતભાર છે એ શૂન્ય હોય છે, કારણ કે શરૂઆતમાં કેપેસિટર છે એ ચાર્જ થયેલું નથી। હવે જ્યારે કેપેસિટર્સ છે એ ચાર્જ થવાનું ચાલુ થાય, કેપેસિટર ચાર્જ થવાનું ચાલુ થાય એટલે એક વાહક જે છે એના ઉપર પ્લસ ક્યૂ અને બીજા વાહક ઉપર માઇનસ ક્યૂ જેટલો વિદ્યુતભાર પ્રેરિત થાય છે। જુઓ આપણે પ્રેરણની જે પ્રક્રિયા ભણી ગયા હતા એ પ્રમાણે, એટલે કે સુવાહક બે પરથી સુવાહક એક ઉપર, બે પરથી એક પર વિદ્યુત ભાર ટ્રાન્સફર થાય છે। જો અહીંથી વિદ્યુત ભાર અહીંયા ટ્રાન્સફર થાય છે, એ પ્રક્રિયામાં આપણે કોઈ એક સ્થિતિ લઈએ જે સ્થિતિમાં આના પરનો વિદ્યુત ભાર માઇનસ ક્યુ ડેશ અને આના પરનો વિદ્યુત ભાર પ્લસ ક્યુ ડેશ છે, લેટ એક પરનો વિદ્યુત ભાર ક્યુ ડેશ અને બે પરનો માઇનસ ક્યુ ડેશ છે, આવી સ્થિતિ લઈએ છીએ। ચલો ફરીથી એક વખત સમજીએ। જો પહેલા આપણે વાત કરીએ કે કેપેસિટર એ બે સુવાહકોનું તંત્ર છે કે જેમાં પ્લેટ એક પર પ્લસ ક્યુ અને પ્લેટ બે ઉપર માઇનસ ક્યુ જેટલા વિદ્યુતભાર હોય, બરાબર ને? આથી એનો પ્રારંભિક વિદ્યુતભાર કેવો હોય છે? શૂન્ય। હવે જ્યારે કેપેસિટર છે એ ચાર્જ થવાનું ચાલુ કરે ત્યારે ધારો કે પ્લેટ એક ઉપર પ્લસ ક્યુ અને પ્લેટ બે ઉપર માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર છે, તો આ જે વિદ્યુતભાર છે એ કેવી રીતે પ્રસ્થાપિત થાય છે? તો કે અહીંયાથી વિદ્યુતભાર છે એને આપણે અહીંયા સુધી લઈ જવો પડે અને વિદ્યુતભારને લાવવા શું કરવું પડે? કાર્ય કરવું પડે, અને આ કરેલું કાર્ય છે એ તેની અંદર ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામે અને બસ એ ઊર્જાને જ કહેવાય કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા, બરાબર છે? તો આ જે સ્થિતિ છે એમાં એના પરનો વિદ્યુતભાર ક્યુ ડેશ હોય ત્યારે વિદ્યુત સ્થિતિમાન લઈએ વી ડેશ, તો આપણે જાણીએ વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ અપોન સી, તો વી ડેશ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેશ અપોન સી। તો આ સ્થિતિમાં બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી ડેશ છે, બરાબર? તો ત્યારે આપણે સમગ્ર ક્યુ વિદ્યુતભારને અહીંથી અહીંયા સુધી લઈ જઈ શકતા નથી, એને શું કરવું પડે? નાના નાના ભાગોમાં વહેંચી દેવો પડે, એટલે કે સૂક્ષ્મ વિદ્યુતભારને લઈ જવો પડે। તો આપણે ડેલ્ટા ક્યુ ડેશ જેટલા વિદ્યુતભારને પ્લેટ બે થી એક તરફ લઈ જતા, જુઓ આ ડેલ્ટા ક્યુ ડેશ જેટલો વિદ્યુતભાર છે જેને હું પ્લેટ બે થી પ્લેટ એક સુધી લઈ જઉં છું, બરાબર ને? એક નાનો ભાગ, વિદ્યુતભારનો એક નાનો ભાગ જેને આપણે નામ આપીએ ડેલ્ટા ક્યુ ડેશ। તો આટલા વિદ્યુતભારને અહીંથી અહીંયા સુધી
લઈ જવા શું કરવું પડે? યસ, કાર્ય. હવે જુઓ, વિદ્યુતભાર સૂક્ષ્મ હોય તો કાર્ય પણ સૂક્ષ્મ જ હોય, જેને આપણે કહી દઈએ DW. તો જુઓ, મેં તમને ઉર્જા અને કાર્યનું સૂત્ર કીધું તો W=QV અથવા તો VQ. યાદ છે ને? તો આ કેસમાં V એટલે કોણ? V', Q એટલે કોણ? ΔQ'. એટલે કે પ્લેટ 2 પરથી પ્લેટ 1 સુધી ΔQ' જેટલા વિદ્યુત ભારને લઈ જવા કરવું પડતું કાર્ય DW=V'ΔQ'. હવે આ રીતે આવા સૂક્ષ્મ વિદ્યુત ભારને 2 થી 1 સુધી આપણે લાવશું એમ કરીને અહીંયા ક્યુ જેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવો છે. સમજણ પડે છે ને? તો એના માટે આપણે શું કરવું પડે? તો કે આવા દરેક સૂક્ષ્મ કાર્યનો સરવાળો. ચલો, તો પહેલા આપણે V' ની કિંમત મૂકી દઈએ. તો Q'C×ΔQ'. હવે ક્યુ જેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કરવું પડતું કાર્ય દેખાય છે ને અહીંયા સુધી? ઓકે, ચેક કરો. હા, તો આપણે જાણીએ પ્રમાણે આ કાર્ય છે W, એ આ દરેક સૂક્ષ્મ કાર્યનો સરવાળો થશે. અને સૂક્ષ્મ ફેરફારોનો સરવાળો એટલે સંકલન. સંકલનની નિશાની ઇન્ટિગ્રેશન. જુઓ, પહેલા વિદ્યુત ભાર કેટલો હતો? 0. છેલ્લે કેટલો પ્રસ્થાપિત થાય? ક્યુ. તો ક્યાંથી ક્યાં સુધી? હા, 0 થી Q સુધી. કેટલું કાર્ય? DW. આવા સૂક્ષ્મ કાર્યનો સરવાળો. ચલો, અહીંયાથી આને જવા દઈએ. તો ઇન્ટિગ્રેશન 0 થી Q, DW ની જગ્યાએ શું આવશે? Q'C×ΔQ'. ખબર પડી ને? આ સમીકરણ ઉપરથી નામ આપવું હોય તો આને 1 અને આને 2, એટલે કે સમીકરણ 2 પરથી. હવે જુઓ, સંકલન હોય કે વિકલન, અચળ હોય એ 12 આવી જાય. તો અહીંયા દેખો, 1/C અચળ છે તો 12 આવી જશે. 0 થી Q, Q'ΔQ'. બરાબર ને? હવે જુઓ, અહીંયા સંકલન લઈએ તો આપણે જાણીએ આ ઇન્ટિગ્રેશન XdX જેવું છે. તો XdX હોય તો એનું સંકલન શું થાય? X²/2. યાદ છે ને? 1 ઘાત વધી જાય અને નીચે આવે. ઇન્ટિગ્રેશન X^n નું સૂત્ર, X^(n+1)/(n+1). તો એ પ્રમાણે અહીંયા આમનું શું થશે? Q², કારણ કે 1 ઘાત છે ને 1 વધી જાય, એટલે કેટલી થશે? 2/2. પણ સીમા પીછો છોડે નહીં, એટલે 0 થી Q. ચલો, 2 પણ અચળ છે અને સીમા સાથે કોઈ લેવા દેવા નહીં, એટલે 12 આવી જશે. તો પહેલાં ઉપરની સીમા મૂકીએ. તો Q'ની જગ્યાએ Q મૂકો એટલે શું થાય? Q² હંમેશા માઇનસ નીચેની સીમા 0. ચલો, તો કિંમત મૂકી દેશો એટલે શું થઈ જશે? Q²/2C. આટલું કાર્ય કરવું પડે. અને આ કાર્ય છે એ 2 પ્લેટો વચ્ચે, એટલે કે અહીંથી અહીંયા સુધી લઈ ગયા. તો આ પ્લેટ પર શેના સ્વરૂપે? ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. કરેલું કાર્ય એ કેપેસિટરની અંદર ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે, જેને કેપેસિટરની ઉર્જા અથવા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા કહે છે. અહીંયા લખી દો. તેથી ઉર્જા U બરાબર કયું સૂત્ર થશે?
क्यू स्क्वायर अपॉन टू सी। याद रखीशू आपणे एमसीक्यू दाखला माटे अगत्यनो सूत्र कैपेसिटर नी ऊर्जा U बराबर क्यू स्क्वायर अपॉन टू सी। भाई कैपेसिटर नी ऊर्जा नू सूत्र U बराबर क्यू स्क्वायर अपॉन टू सी याद रही जशे। हाँ हवे आने आपणे बीजा बे सूत्र स्वरूपे पण लखी शकीए। जुओ हवे Q is equal to CV લેતા મેં કીધું હતું ને દરેક જગ્યાએ આવશે કેપેસિટન્સ નું સૂત્ર C is equal to Q upon V તેથી Q is equal to CV। ચલો આ કિંમત અહીંયા મૂકી દો તો U બરાબર Q સ્ક્વેર છે તો શું થાય C સ્ક્વેર V સ્ક્વેર નીચે 2C એક C ઉડી જશે એટલે U is equal to 1/2 CV સ્ક્વેર। તો એક સૂત્ર Q સ્ક્વેર અપોન 2C બીજું સૂત્ર 1/2 CV સ્ક્વેર બરાબર પછી એક ત્રીજું સૂત્ર પણ મળશે જો અહીંયા લખાતું હોય તો અહીંયા લખી દો। હા જો અહીંયા Q અપોન C છે તો Q સ્ક્વેર ની જગ્યાએ આપણે Q ની જગ્યાએ CV લીધા એવા C ની કિંમત અહીંયા મૂકી હવે C is equal to Q upon V લેતા તો શું થશે U બરાબર Q સ્ક્વેર છે નીચે 2 C ની જગ્યાએ Q upon V છેદનો છેદ અંશમાં જશે એટલે Q સ્ક્વેર અને Q કેન્સલ થાય એટલે શું આવશે 1/2 QV। તો આ ત્રીજો સૂત્ર તો આપણે યાદ રાખશું कैपेसिटर में संग्रहित ऊर्जा ना त्रण सूत्र पहलू यू बराबर क्यू स्क्वायर अपॉन टू सी बीजू सूत्र 1/2 सीवी स्क्वायर तीजू सूत्र यू बराबर 1/2 क्यूवी। याद रही जैसे बहुत सहला सूत्र छे આને આધારિત મોસ્ટ ટાઈમ બી દાખલાઓ છે અને એમસીક્યુમાં પણ આ સૂત્રનો ખાસ ઉપયોગ કરવાનો થાય। તો દેખો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના ત્રણ સૂત્ર U બરાબર Q સ્ક્વેર અપોન 2C બીજું U બરાબર 1/2 CV સ્ક્વેર અને ત્રીજું U બરાબર 1/2 QV યાદ રહી ગયું। ओके चलो एक वक्त फरीथी જોઈએ કે ભાઈ કેપેસિટર એ બે સુવાહકોનું તંત્ર છે જેના પરના વિદ્યુતભાર અનુક્રમે પ્લસ Q અને માઈનસ Q હોય છે બરાબર। પ્રારંભમાં કેપેસિટર પરના કુલ વિદ્યુતભારનું મૂલ્ય શૂન્ય હોય છે। હવે જ્યારે કેપેસિટર ચાર્જ થાય ત્યારે પ્લેટ એક ઉપર પ્લસ Q અને પ્લેટ બે ઉપર માઇનસ Q જેટલો વિદ્યુતભાર પ્રેરિત થાય છે કેવી રીતે થાય તો એ સમજવા માટે આપણે આ થિયરી જોવાની છે કે જ્યારે વિદ્યુતભાર છે તેને પ્લેટ બે પરથી એક ઉપર લઈ જવો હોય તો એના માટે આપણે શું કરવું પડે કાર્ય કરવું પડે। તો એમાં નાના નાના ભાગની અંદર આપણે વહેંચવું પડે તો એ જે આખી સ્થિતિ હોય ખબર પડે ને અહીંથી અહીંયા સુધી જતો હોય વિદ્યુતભાર તો પહેલી સ્થિતિ બીજી સ્થિતિ એમાં વચ્ચેની એક સ્થિતિ આપણે ધ્યાનમાં લઈએ વચ્ચેની એક સ્થિતિ ધ્યાનમાં લઈએ જ્યારે પ્લેટ પરનો વિદ્યુતભાર ક્યુ ડેશ છે તો આના ઉપર પ્લસ ક્યુ ડેશ હોય આના ઉપર માઇનસ ક્યુ ડેશ। જુઓ જેટલો વિદ્યુતભાર અહીંયા હશે એટલો જ અહીંયા હશે આ ધન હશે ને આ ઋણ હશે બરાબર ને। તો એવી સ્થિતિમાં બે પ્લેટ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી ડેશ બરાબર શું થશે ક્યુ ડેશ અપોન સી। તો અહીંયા કાર્ય કેટલું કરવું પડે એ શોધવા માટે આપણે એક સૂક્ષ્મ વિદ્યુતભાર ડેલ્ટા ક્યુ ડેશને
प्लेट बे थी प्लेट एक तरफ जुओ विद्युत क्षेत्र छे एनी विरुद्ध आपणे जईए एटले एनी विरुद्ध करवो पड़तो कार्य केटलू कार्य करवो पड़े तो के कार्यनु सूत्र छे W is equal to QV અહીંયા આપણે V તરીકે V ડેશ અને Q તરીકે ડેલ્ટા Q ડેશ છે V ડેશ તરીકે Q ડેશ અપોન C બરાબર તેથી આટલું સૂક્ષ્મ કાર્ય કરવું પડે પ્લેટ 2 પરથી પ્લેટ 1 પર ડેલ્ટા Q ડેશ જેટલો વિદ્યુત ભાર લઈ જવા આટલું કાર્ય કરવું પડે પણ આપણે તો क्यू जेटलो विद्युत भार प्रस्थापित करवो छे तो आवा दरेक कार्यनो शु करवो पड़े सरवाळो आ सरवाळो एटले संकलन तेथी क्यू जेटलो विद्युत भार प्रस्थापित करवा करवो पड़तो कार्य एटले आवा दरेक सूक्ष्म कार्यनो सरवाळो चलो तो त्यां आपणे डीडब्ल्यू नी जग्याए क्यू डेश अपॉन सी इंटू डेल्टा क्यू डेश मूकी दईए अने डी लखो तो चाले डी क्यू डेश बराबर तो आमां सी अचळ छे कारण के कैपेसिटर केपनुं कैपेसिटन्स छे आपणे कीधुं तुं क्यू अने वी पर आधारित नथी याद छे ने पहली थीअरी कैपेसिटर अने कैपेसिटन्समां ओके तो ए अचळ छे एटले बहार आई जाय तो बाकी रहेशे क्यू डेश डेल्टा क्यू डेश तो x dx प्रमाणे આનું સંકલન શું થાય x² 2 અહીંયા q ડેશ છે તો q² 2 ચલો એમાં સીમા મૂકે તો 0 થી q તો પહેલા હું કોણ ઉપરની સીમા 2 ને 12 બોલાવી લીધા તો q ડેશ ની જગ્યાએ શું આવે q તો q² માઈનસ નીચેની સીમા એટલે 0 તેથી w is equal to q² upon 2c આટલું કાર્ય क्यू जेटलो विद्युत भार प्रस्थापित करवा माटे करवो पड़े छे अने आ कार्य कैपेसिटर में ऊर्जा स्वरूपे संग्रह पामे छे जेने कैपेसिटर में संग्रहित ऊर्जा अथवा कैपेसिटर नी ऊर्जा कहे छे तेथी एने यू वडे दर्शावीए तो यू बराबर क्यू स्क्वेर अपॉन टू सी चलो એનું બીજું સ્વરૂપ લેવું હોય તો q બરાબર cv લેતા કારણ કે આપણે જાણીએ c is equal to q upon v તેથી q is equal to cv મેં યાદ રાખવા માટે મજાક કરી હતી cv બેન હા બસ એ જ તો અહીંયા c2 v2 થશે નીચેના c સાથે ઉડી જશે તેથી u બરાબર 1/2 cv2 ત્રીજું સૂત્ર મેળવવું હોય तो जेम अहीं क्यू नी किंमत मूकी एवी सी नी किंमत मूके तो सी नी जगह शू लखाय क्यू अपॉन वी तो अहीं क्यू अपॉन वी लखशू तो छेदनो छेद अंशमां एक क्यू ऊपरना स्क्वेर साथे उड़ी जाए तेथी 1/2 क्यू वी तेथी ऊर्जानुं सूत्र शू थशे यू इज इक्वल टू क्यू स्क्वेर अपॉन टू सी बीजू 1/2 सी वी स्क्वेर अने त्रीजू 1/2 क्यू वी સમજા પડે છે ઓકે હવે જુઓ આની સાથે ઊર્જા ઘનતાનું સૂત્ર પણ પૂછતા હોય છે તો આટલો સ્ક્રીનશોટ લઈ લો પછી આપણે ઊર્જા ઘનતા જોઈએ હા લઈ લો સ્ક્રીનશોટ સરસ મજાની થિયરી પૂછેલી ઊર્જા ઘનતાનું સૂત્ર મેળવો ત્રણ કે ચાર માર્ક્સમાં પૂછવું હોય તો બંને ભેગા થઈને પૂછે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર મેળવી તે પરથી ઊર્જા ઘનતાનું સૂત્ર મેળવો તો ઊર્જા ઘનતા એટલે શું તો કે કેપેસિટરની જે પ્લેટ છે જેની વચ્ચેનું અંતર આપણે કહીએ છીએ ડી અને એનું કેપેસિટન્સનું સૂત્ર આપણે સાબિત કરેલું એપ્સિલોન 0 એ અપોન ડી બરાબર
तो कैपेसिटर नी बे प्लेटो वच्चे एकम कद दीठ संग्रहित ऊर्जा ने ऊर्जा घनता कहे छे। तेथी एम कही शकाय ऊर्जा घनता बराबर ऊर्जा भाग्या कद। तो देखो आ दरेक प्लेट नु क्षेत्रफळ ए होय छे, અહીંયા આપણે પ્લસ ક્યુ જેટલો અને અહીંયા માઇનસ ક્યુ જેટલો વિદ્યુતભાર કરેલો, તો આનું કદ કેટલું હોય? એ ઇન્ટુ બી। અને ઊર્જાનું સૂત્ર તો આપણને ખબર છે, તો પહેલા આપણે કેપેસિટરની ઊર્જા નું સૂત્ર લખીએ। જુઓ જુદી જુદી ત્રણ રીતે મેળવી શકાય। પહેલા સહેલી રીત તમને હું શીખવાડું જે તમારે ટેક્સ્ટ બુકમાં નથી, પછી તમારે ટેક્સ્ટ બુકમાં આપેલી રીત શીખવાડું, બરાબર છે? તો કેપેસિટરની ઊર્જાનું સૂત્ર U બરાબર આપણે લઈએ 1/2 CV². જોજો આ રીત તમારી ટેક્સ્ટ બુકમાં નથી એટલે જોડે લખી દેજો। કેપેસિટરની ઊર્જા જેનું સૂત્ર હમણાં આપણે સાબિત કર્યું U = 1/2 CV². હવે દેખો 1/2 C એટલે એપ્સિલોન 0 એ અપોન બી। તો આપણે જાણીએ સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સ એપ્સિલોન 0 એ અપોન ડી। તો અહીંયા એપ્સિલોન 0 એ અપોન ડી મૂકી શકાય। હવે વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ આપણે એક આઈએમપી થિયરી જોઈ ગયા હતા, V = ED, યાદ છે ને? હા, દરેકને યાદ જ હશે। તો અહીંયા વી સ્ક્વેર છે તો શું થાય? E² D² બરાબર છે? ઓકે, તો અહીંયા એક ડી ઉડી જશે, તો બાકી શું રહેશે? તો કે 1/2 εo E² A × D। હવે A ઇન્ટુ ડી સામે જતા રહે તો શું આવશે? U/AD બરાબર 1/2 εo E² પણ જુઓ ઊર્જા ઘનતાનું સૂત્ર શું કહે છે? ઊર્જા ભાગ્યા કદ। તો અહીંયા કેપેસિટર માટે કદ કેટલું? તો કે દરેક પ્લેટનું ક્ષેત્રફળ છે એ અને બે પ્લેટ વચ્ચેનું અંતર છે ડી, તો એના વડે ઘેરાયેલ કદ એટલે AD। તેથી ઉર્જા ઘનતા જેને સ્મોલ યુ વડે દર્શાવીએ તો સ્મોલ યુ બરાબર 1/2 εo E² આ સૂત્ર થશે। બોલો છે ને સહેલી રીત? બીજી રીત ટેક્સ્ટ બુકની છે, જે પણ તમને કરાવી દઉં, પહેલાં એક વખત જોઈ લો, લખવાનું બાકી હોય તો લખી દો। ઉર્જા ઘનતા એટલે શું? કેપેસિટરની બે પ્લેટો વચ્ચે એકમ કદ દીઠ સંગ્રહિત ઊર્જાને ઊર્જા ઘનતા કહે છે। તેથી ઊર્જા ઘનતા બરાબર ઊર્જા ભાગ્યા કદ। તો આપણે પહેલાં કેપેસિટરની ઊર્જાનું સૂત્ર જાણીએ છીએ, U = 1/2 CV², જેમાં સીની કિંમત મૂકી સમાંતર પ્લેટ કેપેસિટર માટે કેપેસિટન્સ εo A/d, V = ED નો ઉપયોગ કર્યો અને ત્યાંથી આપણે ઊર્જા ભાગ્યા કદ એટલે કે A × D લાયા, તો જવાબ શું મળ્યો? 1/2 εo E² બરાબર। હવે આને તમે ટેક્સ્ટબુકની રીતથી પણ કરી શકો। જુઓ ટેક્સ્ટબુકમાં તમારે જે રીત આપેલી છે એ થોડી લાંબી છે, એટલે કે આના જેવું જ છે, પણ ખાલી થોડું વધારે પ્રેક્ટિસ કરવાની છે। અહીંયા લખી દો, એમણે લીધું છે ઉર્જાનું સૂત્ર U = Q² / 2C, કારણ કે ત્રણ સૂત્ર છે, ત્રણમાંથી તમે કોઈ પણ લઈ શકો। હવે ક્યુ ને સિગ્મા સ્વરૂપે ફેરવ્યું, તો આપણે જાણીએ σ = Q/A, યાદ છે ને પૃષ્ઠ ઘનતા પહેલા ચેપ્ટરથી આપણે જાણીએ છીએ। તેથી Q = શું થાય?
ए, तो सिग्मा ए नो स्क्वायर। टू सी એટલે આપણે જાણીએ એપ્સિલોન 0 એ અપોન ડી, ચલો પછી લખશો તોય ચાલશે ને પહેલાથી લખી દો તોય વાંધો નહીં, બરાબર છે। ઓકે હવે અહીંયા એક એ ઉડી જશે અને આપણે સિગ્મા સ્ક્વેર, અહીંયા એક એ ઉડી જશે, છેદનો છેદ અંશમાં જશે અને નીચે બાકી રહેશે 2 એપ્સિલોન 0, બરાબર। હવે E બરાબર આપણે જાણીએ કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં સમાન વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય, સિગ્મા અપોન એપ્સિલોન 0। કઈ બે આઈએમપી એમસીક્યુ યાદ રાખવાના કીધા હતા, એક બે પ્લેટોની બહારના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા હોય કેટલો હતો, શૂન્ય, બરાબર ને, અને બીજું બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર ખાલી જગ્યા હોય કેટલું, સિગ્મા અપોન એપ્સિલોન 0। તો ચલો અહીંયા સિગ્મા અપોન એપ્સિલોન 0 છે એને આપણે સ્ક્વેર કરવા છે, તો અહીંયા એપ્સિલોન સિગ્મા સ્ક્વેર તો છે જ અને એપ્સિલોન 0 નો સ્ક્વેર કરો એટલે એક ગુણવા પડે, એડી છે જ ભાગ્યા બે, તો આને શું કહેવાય, ઈ, એ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા અપોન એપ્સિલોન 0, તેથી 1 હાફ જેને આગળ લખો એપ્સિલોન 0 આની જગ્યાએ શું આવે, ઈ સ્ક્વેર ઇન્ટુ એડી, આ એડી ને સામે મોકલી દો તો યુ અપોન એડી બરાબર 1 હાફ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર, આને જ કહેવાય ઉર્જા ઘનતા સ્મોલ યુ ઇઝ ઇક્વલ ટુ 1 હાફ એપ્સિલોન 0 ઈ સ્ક્વેર। તો બોલો કઈ રીત ગમશે, આ રીત તમારી ટેક્સ્ટ બુકમાં આપી છે અને એ પણ ડાયરેક્ટ બે સ્ટેપમાં જ તમને કમ્પ્લીટ કરી દીધું છે, તો આઈ થિંક દરેકને આની ઉર્જા અને ઉર્જા ઘનતા બંને સમજણ પડી ગઈ અને બંને સૂત્રો તૈયાર થઈ ગયા, બરાબર ને। તો આને આધારિત દાખલાઓ ગણવાના છે જેમાં છેલ્લું ઉદાહરણ આવશે, જુઓ અહીંયા આપણી બધી થિયરી કમ્પ્લીટ થઈ છે, ઉદાહરણ નંબર 2.